વેલકમ બેક. તો મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને લઈને ખાસ સમાચાર સામે આવ્યા છે. તો વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. તો શિવસેનાના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પાર્ટી લોકસભા ચૂંટણી માટે વધુ બે સીટો માંગી રહી છે. તો પાછલા વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ રાજ્યમાં 20 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાં 18 બેઠકો પર જીત મેળવી હતી. હવે શિવસેના 22 બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે, જ્યારે ભાજપે 24 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો પર જીત મેળવી હતી. તો ભાજપ સાથે ગઠબંધનને લઈને ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન માતોશ્રીમાં પાર્ટી નેતાઓ અને સાંસદોની બેઠક બોલાવી છે, જેમાં ગઠબંધનને લઈને ચર્ચા વિચારણા બાદ મહત્વનો નિર્ણય થઈ શકે છે. ત્યારે આજે સૌની નજર આ મહત્વની બેઠક પર ટીકાયેલી છે.